વાહલી દીકરી યોજના આ યોજનાનો હેતુ શું છે દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું દીકરીઓનું શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશ્યો ઘટાડવું દીકરીઓ અથવા સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું અને બાળ લગ્ન અટકાવવા લાભાર્થીની પાત્રતા આ યોજના બે ઓગસ્ટ બે હજાર ઓગણીસથી અમલમાં મૂકવામાં આવેલ છે આથી બે ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે દંપતીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે અપવાદરૂપ કિસ્સામાં બીજી અથવા ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકશે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છની જોગવાઈઓ મુજબ પુખ્ત વય લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે વહાલી દીકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતીની પતિ પત્નીની બંનેની વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના એકત્રીસમી માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના

દીકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ વાલી દીકરી યોજનાનું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર સીડીપીઓ કચેરી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીથી વિના મૂલ્યે મળી રહી છે